सदानंदाम्बोधि स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्मच्छद सदृश शोभाक्षियुगल कृपापरावार श्रित सकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सही नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिरादननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामी नारायण सदगुरु निष्कुळानंद स्वामी भक्ति निधि ग्रंथ नी अंदर कड़वू छो एमा छेल्ले एम कहे छे કે ભગવાનની ભક્તિ છે બધાયના શિરની ઉપર જેટલા સાધન માત્ર છે એની ઉપર સૌથી ઉપર છે બીજા સાધન જેટલા છે પણ ભક્તિની જોડમાં એક પણ સાધન આવતું નથી પંચ વિષયથી પ્રીતિ તોડીને નિષ્કપટ ભાવે જે ભગવાનની ભક્તિ કરે છે એ સારનું સાર છે આવું સ્વામીએ કડવા છ દરમિયાન આપણને સમજાવ્યું હતું આગળ સ્વામી કડવું સાત એમાં લખે છે ભક્તિ સમાન નથી ભવમાં કાય જી સમજુ સમજો સહુ મન માય જી પ્રભુ પ્રસન્ન કરવા છે અનુપ ઉપાય જી તેને તુલ્ય બીજું કેમ કહેવાય જી નિષ્કુળાનંદ સ્વામી લખે છે ભક્તિ સમાન આ ભવમાં બીજું કશું જ સારું નથી સમજુ વ્યક્તિ હોય એ મનમાં સ્વામી કે સમજી લેજો ભગવાનને પ્રસન્ન કરવા માટે અનુપમ ઉપાય જો કોઈ હોય તો ભક્તિ છે એને તુલ્ય બીજું કેમ કહેવાય ત્યાગ વૈરાગ્ય ધર્મ આદિ બધા જ સાધનો સાચા છે સારા છે મુમુક્ષુને બધા સાધનોની જરૂર છે પણ જેવી રીતે ખેતરને વાડ બહુ સરસ કરેલી હોય જમીન પણ સારી ખેડેલી હોય જમીન પણ ફળદ્રુપ હોય ખાતર પાણી પણ અંદર નાખેલું હોય પણ બીજ ના હોય તો બીજ નથી બાકી બધી વ્યવસ્થા જોરદાર છે ખાલી બીજ જ નથી બાકી બધું છે સો વર્ષ સુધી ખેતરની વાળને સાચવે સો વર્ષ સુધી પૃથ્વી ફળદ્રુપ હોય ને ખેડ્યા કરે સો વર્ષ સુધી એમાં ખાતર પાણી સિંચ્યા કરે તો એમાં કોઈ દી પાક થાય બીજ વિના પાક ના થાય ભક્તિ એ બીજ છે બાકી બધું વાળની જગ્યાએ ખેતરની જગ્યાએ ખાતર પાણીની જગ્યાએ છે હા બીજ સારામાં સારું હોય પણ જમીન સારી ન હોય વાળ જો ન હોય ખાતર પાણી જો ન હોય પ્રકાશ જો ન હોય તો એ છોડનો વિકાસ જોઈએ એવો ન થાય એની ઉપર જેવો પાક આવવો જોઈએ એવો ન આવે પણ જો બીજ જ ના હોય
તો પ્રશ્ન જ ઉઠી જાય છે. ઓલામાં તો કદાચ ખાતર પાણી ઓછું નાખ્યું હોય, જમીન સારી ન હોય, તો એક છોડ ઉપર 50 ફળ આવતા હોય તો એ છોડ ઉપર 5 ફળ આવે, 10 ફળ આવે, 15 આવે. પણ હાવ ફેલ ના જાય બીજ હોય તો. પણ બીજ જ ના હોય તો 100 વર્ષ સુધી વાટ જોવે તો એ કોઈ દી ફળ આવે નહીં. બીજ તો જોઈએ, ભક્તિ બીજ રૂપ છે. જેવી રીતે કોઈપણનું બીજ મેળવવું હોય તો બીજ દ્વારા જ બીજ મળે. આપણે વાવીએ જમીનમાં અને એ જે વસ્તુ હોય એ પાકે, એની ઉપર ફળ જે થાય એ ફળ પાકે, એને આપણે પાકવા દઈએ છીએ અને પાક્યા પછી એ જે બી હોય એ પાછું ફરીથી વાવવામાં ઉપયોગમાં આવે છે. બીથી જ બી મળે, ભક્તિથી જ ભગવાનની ભક્તિ મળે, ભક્તિથી જ ભગવાન મળે, ભક્તિથી જ ભગવાન સુધી પહોંચાય. સાધન પણ ભક્તિ છે અને સાધ્ય પણ ભક્તિ છે. બાકી બધાય જે છે, ત્યાગ, વૈરાગ્ય, ધર્મ, જ્ઞાન, એ બધાની જરૂર છે. એક પણ ઉપકરણ એવું નથી કે જેની જરૂર નથી. જેવી રીતે છોડના વિકાસને અર્થે ખાતર, પાણી, પ્રકાશ, એની રક્ષા બધાની જરૂર છે, એમ બધાની જરૂર છે. પણ બીજ તો ભક્તિ છે, સાધન ભક્તિ છે. કહેવાતું નથી કલ્પતરુ નવનિધિ ને સિદ્ધિ સમેત, કામ દુદાય અમૃતની ઉપમાન ઘટે કહું કોઈ રીત. કહેવાતું નથી કલ્પતરુ નવનિધિ ને સિદ્ધિ સમેત, કામ દુદાય અમૃતની ઉપમાન ઘટે કહું કોઈ રીત. સ્વામી ભક્તિને આવે જે ભક્તિનો મહિમા કે છે. સ્વામી કે છે ભક્તિને કલ્પતરુની ઉપમા આપવી પણ શોભતી નથી. કલ્પતરુ નીચે કોઈ વ્યક્તિ ઊભો હોય, બેઠો હોય, સૂતો હોય, જે સંકલ્પ કરે એ કલ્પતરુ પૂરા કરે. ભક્તિને કલ્પતરુની ઉપમા પણ અપાતી નથી, એટલી મહાન છે. કલ્પતરુ કરતાં પણ મહાન ભક્તિ છે કે જેના કારણે કલ્પતરુની ઉપમા પણ સંભવતી નથી. કારણ કે કલ્પતરુ નીચે જઈને કોઈ ખરાબ સંકલ્પ કરે ને તો કલ્પતરુ તો એવું આપી દે. દ્રષ્ટાંતને આપવા માટે સંતો દ્રષ્ટાંત આપતા હોય છે કે એક કઠિયારો હતો અને કલ્પતરુ નીચે પહોંચી ગયો, એને ખબર નહોતી આ કલ્પ વૃક્ષ છે. સંકલ્પ કરતો તો જો કુહાડો હોય ને તો અહીંયા આગળ લાકડા બહુ સારા છે, ત્યાં તો ઉપર કુહાડો લટકવા માંડ્યો, લટકવા માંડ્યો કુહાડો, કારણ કે એને સંકલ્પ કર્યો. જેવો એને કુહાડો જોયો એને થયું કુહાડો બહુ સારો છે, આ કુહાડો જો મારા હાથમાં હોય ને તો આનાથી સરસ મજાના લાકડા કપાય, પણ આ માથે લટક્યો છે હારો પડે ને ગળું કપાય તો. સંકલ્પ કરતાની સાથે કુહાડો પડ્યો. આ એક સમજૂતી માટે ગોઠવેલું દ્રષ્ટાંત છે. પણ કલ્પતરુ છે એને ભક્તિની ઉપમા એટલે નથી આપતા કે કલ્પતરુ નીચે શુભ અથવા અશુભ બધા જ સંકલ્પોને પૂર્ણ કરે છે, એ આપણું હિત કે અહિત જોતું નથી. ભક્તિ એવી છે, ભક્તિએ કરીને ભગવાન એને વશ વર્તે છે, ભક્તિએ કરીને ભગવાન સાથેનો અખંડ નાતો રહે છે. એટલે કદાચ એ જીવ પોતાના કોઈ સંકલ્પો એવા અવળા કરે, અશુભ કરે, પોતાનું અહિત થાય એવા સંકલ્પ કરે તો ભક્તિની એ તાકાત છે, ભગવાન પોતાના ભક્તને જાળવે છે. ભક્તિને માંજાર ન્યાય આપવામાં આવ્યો છે, કહેતા બિલાડી છે એ પોતાના બચ્ચાને મોઢામાં લઈને ફરે,
બચ્ચાને ધ્યાન ના રાખવું પડે. એક છાપરા ઉપરથી બિલાડી બીજા છાપરા ઉપર કૂદતી હોય ને તો બચ્ચું મોઢામાં લઈને કૂદે, બચ્ચાને ચિંતા ના હોય કે મારું શું થશે. પણ વાંદરી છે ને એને બચ્ચું તો હોય, પણ એ બચ્ચાને પેટે બાજીને રહેવું પડે. જો એ વાંદરી કૂદે અને જો બચ્ચાએ હરખું પકડ્યું ના હોય તો હેઠું જાય, પણ બિલાડીનું બચ્ચું ક્યારે હેઠું ન જાય. એમ ભક્તિ છે એને ચિંતકોએ માંઝાર ન્યાય આપેલો છે. એટલે કે ભક્તિની અંદર ભગવાન ભક્તને બહુ સાચવે છે. જ્ઞાનીને સાચવશે કે નહીં, જ્ઞાનીને પોતે સચવાવું પડે છે. જ્ઞાનીને ભગવાનને બાજીને રહેવું પડે છે. ભક્તિમાં ભગવાન ભક્તને બાજીને રહે છે, ફેર એટલો છે. બિલાડીના બચ્ચાને બિલાડી બાજેલી છે, વાંદરાના બચ્ચાને વાંદરાનું બચ્ચું બાજેલું છે. બેમાં કેટલો ફેર છે. જ્ઞાની ભક્ત છે, ધર્મવાળો છે, વૈરાગ્યવાળો છે, ભગવાનને બાજેલો છે. ભક્તિવાળો જે છે એને ભગવાન બાજેલા છે, ભગવાને એને પકડેલો છે. માટે કલ્પતરુની ઉપમા પણ એવી ઉત્કૃષ્ટ ભક્તિ. આ જે ભક્તિ નિધિમાં જે ભક્તિની વાતો થાય છે ને એ ચીલા ચાલુ ભક્તિની વાત જ નથી. દીવો કર્યો, બે માળા કરી દીધી, મુઠ્ઠી લઈને મંદિર જતા રહ્યા, એવી ભક્તિની વાત નથી. ભક્તિ ભોરીશને ભગવાનમાં અતિશય હેત, એ ભગવાન મારા, હું એ ભગવાનનો. મારી અંદર કશું જ બળ નથી, કોઈ ચાતુરી નથી, નથી બુદ્ધિ બળ, નથી કોઈ મારી અંદર કોઈ કળાનું બળ, મારી અંદર નથી કોઈ શક્તિ. મારી શક્તિ, ભક્તિ, બળ, કળા, ચાતુરી જે કોઈ મારા ભગવાન છે, મારા મહારાજ છે, એવી જેને દ્રઢ માનીતા હોય. મેં મતિ મંદ કછું નહીં જાણું, હું તો મતિ મંદ છું, મને મારું શું હિત છે એની પણ ખબર નથી. પણ મને મળેલા સમર્થ ભગવાન, મને મળેલા સર્વોપરી ભગવાન, મને મળેલા પૂર્ણ પુરુષોત્તમ એવા ભગવાન સ્વામી નારાયણ, એમને જે મારું હિત કરતા આવડે એવું મને મારું હિત કરતા ન આવડે, એ જે કરે જે કરાવે, એ જ્યારે જે મારી મને આપે એ મને હાથીએ બેસાડે, ગધેડે બેસાડે, માન કરાવે, અપમાન કરાવે, સ્તુતિ કરાવે, નિંદા કરાવે, મૂરખ ગણાવે, હોશિયાર ગણાવે, પણ એ મારા નાથ જે કરે એ બધું જ મારા હિતમાં છે. મેં તો એને સોંપ્યું છે, હે પ્રભુ મેં તો તમને સોંપ્યું છે, હવે તમે જે કરો એ મને મંજૂર છે. એ ભક્તિનું સ્વરૂપ છે, ભક્તિનું સ્વરૂપ છે. એ ભગવાનના વિયોગમાં, એ ભગવાનના યોગમાં, એ ભગવાનના હેતમાં સતત ભગવાનની આગળ ભગવાનને હંભારી હંભારીને આંખના આંસુથી એ ભગવાનનો અભિષેક કર્યા કરે, એ ભગવાનની ભક્તિ છે. સંકલ્પ વિકલ્પોની અંદર એ ભગવાનને ક્યારેક ગોતે છે, ભગવાન ક્યારેક એને ગોતે છે, ભગવાન ક્યારેક એની આંખો ડાબી દે છે, એ ક્યારેક ભગવાનની આંખો ડાબી દે છે. ભગવાનની સાથે બગીચાઓમાં ફરે છે, ભગવાનની સાથે ધામને વિશે મુક્તોની સાથે ત્યાં ભગવાનને અનેક પ્રકારની સેવાથી રાજી કરે છે. એવા અનેક સંકલ્પ વિકલ્પ રૂપ ભગવાનમય દુનિયા બનાવવાવાળો જે ભક્ત છે એની સાચી ભક્તિ છે, જેના સંકલ્પ વિકલ્પોમાં ભગવાન હોય, ભગવાન હોય એવી ભક્તિ. એવી ભક્તિ માટે અહીંયા આગળ ઉપમા આપે છે, કલ્પતરુ સમાન પણ એ ભક્તિ નથી. એવો જે ભક્ત છે એ તો આ પૃથ્વી પર હોય, મનુષ્ય આકારે દેખાતો હોય તો પણ એ મનુષ્ય નથી, મનુષ્ય નથી. કારણ કે એની અંદર એવી કોઈ ક્રિયાઓ ન હોય કે જે મનુષ્યની હોય. ભલે દેખાતો હોય, ખાતો, પીતો, સૂતો, બેસતો, ઉઠતો, આપણી જેમ જ દેખાતો હોય, પણ જે યથાર્થ ભક્તિના રસને માણતો હોય, જે યથાર્થ ભક્તિના રસ સુધી પહોંચેલો હોય, એ આત્મા આખો જુદી પ્રકારનો હોય, જુદી પ્રકારનો હોય. એનું બોલવું, ચાલવું, બેસવું, ઊઠવું, ખાવું, પીવું, જોવું બધું જ જુદી પ્રકારનું હોય. એવો ભક્ત જે છે, ભક્તિવાન એવો ભક્ત છે, એને કદાચ કોઈ જ્ઞાનવાન હોય ને તો જ્ઞાનની વાતો સાંભળે ને તો એને જ્ઞાનની વાતો
ખબર પડતી થઈ જાય, વિચાર તો થઈ જાય, બોલ તો થઈ જાય. ધર્મવાળો હોય ને તો ધર્મની વાતો સાંભળે અને ધર્મને પાડે પ્રેક્ટિકલ, તો એ ધર્મવાળો થઈ જાય. કોઈ ધર્મવાળો ભક્ત હોય એ બીજાને ધર્મ યોગ થાય તેના થકી વાતો સાંભળીને આવા ધર્મ નિયમ પાડવા જોઈએ, આવું કરવું જોઈએ, આ એઠું આ જો બધું કરતો થઈ જાય. જ્ઞાન હોય તો જ્ઞાનની બાબતની અંદર પણ સાંભળી સાંભળીને એને ભગવાનના સ્વરૂપને વિશે જેવું જોઈએ એવું જ્ઞાન પણ કથતો વિચારતો થઈ જાય. વૈરાગ્ય પણ એવા વૈરાગ્યવાળા ભગવાનના ભક્તો હોય એના થકી સાંભળીને પ્રેક્ટિકલ એને જીવનમાં અનુભવ વૈરાગવાળો થઈ જાય, શ્રદ્ધાવાળો થઈ જાય. ભક્તિવાળું છે ને એ એવું છે, કોઈ જોવે ભક્તિને, ભક્તિવાનને કોઈ જોવે તો પણ એવી રીતે વર્તી શકાતું નથી. ભક્તિવાળું, ભક્તિવાળા પાત્ર એવા છે, ભક્તિ કેવળ ભગવાન દાનમાં આપે ને ત્યારે આવે છે. પ્રભુ મોએ ભક્તિ દાન તુમ દીજે, પ્રભુ મોએ ભક્તિ દાન તુમ દીજે. દેવાનંદ સ્વામીએ માંગ્યું, પ્રભુ તમે મને ભક્તિનું દાન આપો. ધર્મ વૈરાગ્ય જ્ઞાનનું દાન નથી માંગ્યું, એ તો શાસ્ત્રોથી સત્પુરુષોથી એવા ભગવાનના ભક્તોથી મળી જાય છે. પણ ભક્તિનું દાન જ્યારે પરમાત્મા પોતે દયા કરે ત્યારે ભક્તિનું દાન આપણને આપે છે. આપણી ઉપર જ્યારે મહારાજની બહુ કૃપા થાય ત્યારે આપણા જીવનની અંદર ભગવાન ભક્તિને આપે છે, પોતાની માને મોકલે છે આપણી પાસે. અને આપણા હૃદયમાં જ્યારે ભક્તિ આવે છે ને ત્યારે નિરાળું આપણું જીવન થાય છે, ત્યારે નિરાળું આપણું જીવન, નિર્મળ જીવન થાય છે. જ્યારે ભક્તિ આપણા હૃદયમાં આવે છે ને ત્યારે હર શોકની નદીઓથી પાર થઈએ છીએ, સુખ દુઃખની નદીઓથી પાર થઈએ છીએ, માન અપમાનની નદીઓ તરી જવાય છે ભક્તિમાં. એટલી બધી એવી જે ભક્તિ, મહાત્મ્ય જ્ઞાને સહિત જે ભક્તિ, એની તાકાત એટલી બધી આવે છે. ધર્મ પણ એમાં સાંગોપાંગ આવી જાય છે, વૈરાગ્ય પણ આવી જાય છે, એની અંદર જ્ઞાન પણ આવી જાય છે, આત્મનિષ્ઠા પણ આવી જાય છે. આધ્યાત્મિક મૂલ્યોનું ક્યું પાસું છે જે ભક્તિવાન પાસે ન મળે. નરસિંહ મહેતા પાસે કેવળ ભક્તિ હતી પણ નરસિંહ મહેતામાં વૈરાગ્ય નહોતો એવું સાબિત થઈ શકશે? નરસિંહ મહેતામાં જ્ઞાન નહોતું એવું સાબિત થઈ શકશે? હતી ભક્તિ, ભક્તિ હતી, બસ ભગવાનમાં મસ્ત હતા, પણ બાકી બધું જ એવું હતું. પ્રેમાનંદ સ્વામી ઉત્કૃષ્ટ પ્રેમયુક્ત ભગવાનની ભક્તિ પ્રેમાનંદ સ્વામીના જીવનમાં દેખાય. એ પ્રેમાનંદ સ્વામીને ધર્મ વૈરાગ્ય જ્ઞાન એ તો આપોઆપ આવે, કારણ કે ધર્મ જ્ઞાન અને વૈરાગ્યનું ફળ પણ ભક્તિ જ છે. જો ભક્તિ ન આવી તો ધર્મને શું કરવો છે, જો ભક્તિ ન આવી તો વૈરાગ્યને શું કરવો છે, જો ભક્તિ ન આવી તો જ્ઞાનને શું કરવું છે. જ્ઞાનથી સમજી સમજીને ગઈકાલે એક ભગત આવેલા, એક એક અવસ્થામાં બે બે અવસ્થા સમજવી છે કે સમજ્યા? જાગ્રતમાં સ્વપ્નનું, સુષુપ્તિ લોયાનું છઠ્ઠું, સારંગપુરનું છઠ્ઠું એ સમજવું છે. વાતો ચિત્તો થોડી વાર કરી એ બધી અવસ્થાઓ ને બધું તાત્વિક જ્ઞાન બધું સમજ્યા પછી મેરે તો તું એક હી એક આધારા આ સમજાઈને તો કામનું. પ્રથમનું બારમું છે કે માયાના સ્વરૂપને સમજે ત્યારે અજ્ઞાન થકી મુકાય છે. એ પ્રથમનું બારમું આખું તાત્વિક વચનામૃત છે. પ્રથમનું 63મું, પ્રથમનું 47મું, પ્રથમનું 46મું બધા તત્વજ્ઞાનના વચનામૃતો છે. પ્રધાન પુરુષને પ્રકૃતિ પુરુષાદિકનું વર્ણન કરતા વચનામૃતો છે. મધ્યનું 31મું બધા વિરાટ પુરુષાદિકના વર્ણન કરતા વચનામૃતો છે. બધા તત્વજ્ઞાનના વચનામૃતો છે. સગુણ નિર્ગુણ કાર્યનું 8મું તત્વજ્ઞાનના વચનામૃતો છે. પણ એ બધા જ વચનામૃતો જે તાત્વિક હોય કે સામાન્ય જ્ઞાન આપણને આપણા જીવનમાં આપે એવી વાતો હોય એ બધાનું ફળ તો એટલું જ છે, બધું સમજીને ભગવાનમાં ચોંટાય. બાકી બુદ્ધિના કસ પાછળ જે પડી જાય છે, ભગવાનમાં ચોંટી ના શક્યો અને બુદ્ધિની ફક્ત કસરત કરી દીધી, કશું કામનું નહીં, કોઈ કામનું નહીં, કોઈ ફળ એને મળ્યું નહીં. ફળ ભક્તિ છે. ધર્મ પાળો, ફળ ભક્તિ. જ્ઞાન રાખો, ફળ ભક્તિ. વૈરાગ્ય રાખો, ફળ ભક્તિ. કોઈ પણ સાધન કરીએ
એનું ફળ મેળવવાનું છે તો ભગવાનમાં અપાર હેત, ભગવાનમાં અતિશય હેત, ભગવાનનું સર્વ કરતા હર્તાપણાનો સ્વીકાર, ભગવાનના સ્વતંત્રપણાનો સ્વીકાર અને આપણા પરતંત્રપણાનો સ્વીકાર, ભગવાનની ઈચ્છા એ જ મારું પ્રારબ્ધ એવો સ્વીકાર, એ ભક્તિ છે. ભક્તિના સ્વરૂપ ભગવાન સાથેનો સંબંધ ગાઢ કરવા માટેનો છે. જેટલો ગાઢ ભગવાન સાથેનો સંબંધ થાય છે એટલી ભક્તિ વધે છે, જેટલો ભગવાન સાથેનો સંબંધ આછો છે એટલી ભક્તિની ઉણપ છે. માટે અહીં નિષ્કુળન સ્વામી કહે છે, એવી ભક્તિને કલ્પતરુની ઉપમા કેમ અપાય? નવનિધિ સિદ્ધિ સમેત સિદ્ધિઓ છે અને નવનિધિ છે એ પણ કોઈ ભક્તિને સમાન થઈ શકતા નથી. સિદ્ધિઓથી પણ ઉપરની સિદ્ધિ એટલે ભક્તિ છે, નવનિધિ કરતાં પણ મહાન નિધિ એટલે ભક્તિ છે. કામદુધા અમૃતની ઉપમા, એને કામદુધા પણ કેમ કહેવાય? કામદુધા એટલે કામદુધા ગાય છે, એ ગાય જેના આંગણામાં હોય જે સંકલ્પ કરે એને પ્રાપ્ત થાય, એવી કામદુધા ગાયની ઉપમા પણ ભક્તિને આપી શકાય નહીં. ન ઘટે કહું કોઈ રીતે, સ્વામી કે કોઈ રીતે નહીં, સરખામણી જ ના થાય. ભક્તિ એટલી મહાન છે તો કલ્પના કરીએ આપણે. સ્વામી નથી કલ્પવૃક્ષની ઉપમા આપતા, નથી નવનિધિની ઉપમા આપતા, નથી કોઈ સ્વામી સિદ્ધિઓની ઉપમા આપતા, નથી કામદુધા કે નથી અમૃતની ઉપમા સ્વામી કે સંભવતી. ભક્તિ તો એવી મહાન છે, તે કેવી ભક્તિ! આપણે તો ઘણી વખત એવું માનીએ કે મેં આટલી માળા કરી એટલે મારું કામ ભગવાને આવું કર્યું. આપણે માળાને ભક્તિ માની અને જે કામ થયું એને ભક્તિનું ફળ માન્યું. સમજાયું? જે આપણે કર્યું ભગવાન સંબંધી સંકલ્પ કરીને એ આપણે ભક્તિ માની કે મેં આટલી ભક્તિ કરી તો ભગવાને મને સામે આવું ફળ આપ્યું. પણ એ ભક્તિનું ફળ એ આપણે જે સંકલ્પ કર્યો એ મળ્યું તો કલ્પવૃક્ષને કામદુધા જેવું થયું. અને સ્વામી કે એની ઉપમા એને સંભવે નહીં કહેતા, ભક્તિવાળો જ્યારે આત્મા થઈ જાય છે ને ત્યારે એના સંકલ્પમાં ભગવાન જ રહેશે. કારણ કે એને હેત જ ભગવાનમાં, એનું રમવું જ ભગવાન, એનું ભમવું જ ભગવાન, એનું હસવું જ ભગવાન, એનું જોવું જ ભગવાન, એને એ જ ગમે, બીજું ગમે નહીં. બીજું કરવું ઘટે કરે ખરો, પણ ઉદાસ થકો કરે એમ લાગ્યા કરે, એમ લાગ્યા કરે કરવું પડે છે. શું કરીએ? કરવું પડે છે. શું કરવું? અત્યારે ભગવાનની આજ્ઞા છે, અત્યારે ભગવાનની આજ્ઞા છે, અત્યારે આવી જરૂરિયાત છે, મારે કરવું પડે છે. બાકી કરવાનું તો આ જ છે, ભગવાનમાં અખંડ જોડાઈને રહેવાય ને એ કરવાનું છે. એવું મારે કરી રાખવું છે, એવું મારે રહેવું છે. પણ એવું મારે ભગવાનની ઈચ્છા છે એટલે ભગવાન અત્યારે જે ઈચ્છા કરે એમાં મારે રહેવું છે. એવી રીતે ભગવાનનો ભક્ત વર્તતો હોય એટલે એને બીજા કોઈ સંકલ્પ ના થાય, બીજા કોઈ વિચાર ના આવે. ભક્તિવાન હૃદય એ ભગવાન સિવાય બીજું કોઈ ઝંખતું નથી, એને કોઈ બીજો સંકલ્પ જ ના હોય. જેના હૃદયમાં ભક્તિ યથાર્થ આવી જાય ને, ભક્તિ એટલે ભગવાન સ્વયં, સ્વયં ભગવાન જ જેના હૃદયમાં આવી ગયા, પૂર્ણ એવા ભગવાન જેના હૃદયમાં આવે એનું હૃદય પૂર્ણ બને છે. એટલે એના સંકલ્પ વિકલ્પ કદાચ કામદુધાને કલ્પતરું મળે ને તો પણ સંકલ્પ વિકલ્પ રહે, સિદ્ધિઓ મળે ને તો એક સંકલ્પ નહીં એક થતો હોય ને એની જગ્યાએ હજાર થાય. આપણી પાસે એવી સિદ્ધિ આવી હોય કે આપણે આમ ચપટી વગાડીએ અને અંધારું થઈ જાય, ચપટી વગાડીને અજવાળું થઈ જાય, મરેલો જીવતો થઈ જાય, જીવતો મરેલો થઈ જાય. આવી સિદ્ધિઓ બધી આપણને અનેક પ્રકારની મળી હોય, લાકડા નડીએ સોનું થઈ જાય એવી સિદ્ધિઓ મળી હોય. તો જ્યારે નહોતું થતું ને ત્યારે ખાલી બે જ સંકલ્પ થતા હોય અને થવાનું શરૂ થાય ને આપણા દ્વારા, એટલે પછી સંકલ્પોની દુનિયામાં ડૂબી જઈએ કે હવે તો જેટલા લાકડા છે બધાને સોના કરી દઉં, કેટલા મરેલા ચાલો જીવતા કરવાના. સિદ્ધિઓ મળે, સંકલ્પોનો વરસાદ વધે, નવનિધિ મળે. કોઈ પાસે રૂપિયા નહોતા, ફક્ત પહેલાં એવું હતું કે મહિને $2000 આવતા હતા, 200 બચતા હતા, 1800 જાતા હતા. એ હું સંકલ્પ કરે કઈ ગાડી લેવીશ? કોઈ સંકલ્પ કરે કે જેનાથી આલે એનાથી હલાવો ભાઈ,
પણ પછી ભાઈ એને ધીરે 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 શેર બજારમાં રોક્યું, બીજા બજારમાં રોક્યું, બધેથી 2 લાખ ને 5 લાખ ને 10 લાખ ડોલર આવ્યા. આવે સંકલ્પો ઘટે કે વધે? આવે વધવાના. એમાં જો ઇન્ડિયામાં 2-4 જમીનો રાખીને એના ભાવ જો 10 લાખમાં લીધી હતી ને 2 કરોડ થઈ ગયા તો ન્યા શું કરવું આવે? એનો સંકલ્પ વધે. એમાંય જો પાછા એવા હોય ભાઈ આટલા કેશ ને આટલા બેંકમાં તો ઓર વધે, કે આ કેશનું હવે ક્યાં રાખવું ને કેમ મૂકવું. જેટલી નિધિ વધી એટલા સંકલ્પ વધ્યા, જેટલા કલ્પતરુ વધ્યા એટલા સંકલ્પ વધ્યા. જ્યારે ભગવાનની ભક્તિને એની ઉપમા એટલે નથી આપતા કે ભક્તિ જ્યારે વધે છે ત્યારે બધાય સંકલ્પ ટળે છે, દુઃખ માત્રના સંકલ્પ ટળે છે, અને મૂર્તિના સુખ માત્રના સંકલ્પોની દુનિયામાં જીવનો પ્રવેશ થાય છે. દુઃખ માત્રના સંકલ્પ તરફ એ બાજુનો દ્રષ્ટિકોણ એનો બદલાય છે, અને ભગવાનના સુખ તરફનો દ્રષ્ટિકોણ જીવાત્માનો જાગ્રત થાય છે. જગતના સુખ તરફની વૃત્તિઓનો સંકોચ થાય છે, અને ભગવાનના સુખ તરફની વૃત્તિઓનો ફેલાવો થાય છે. ભક્તિમાં એ તાકાત છે, એટલે ભક્તિને બીજા કોઈની ઉપમા સંભવતી નથી. જેમ મંદારમાં સાર બહુ બાવના ચંદન, પાસના પાસાન માં સાર પારસ, સપ્ત ધાતુમાં સરસ સુવર્ણ, તેમ ભક્તિ સાધનમાં સરસ. જેમ વૃક્ષોની અંદર, મંદાર એટલે વૃક્ષો, જેમ વૃક્ષોમાં બાવનું ચંદન એ સાર રૂપ કહેવાય. બાવનું ચંદન કડકડતું તેલ હોય અને એની અંદર એવું કહેવાય છે કે ચંદનનું લાકડું નાખવામાં આવે ને તો તેલ, જે ઉકળતું તેલ હોય એ ટાઢું કરી દે, આટલી ટાઢક એમાં છે. પાષાણમાં સાર પારસ, પારસ મણી જેમ પાષાણમાં છે, પથ્થરની અંદર પારસમની શ્રેષ્ઠ છે, સપ્ત ધાતુની અંદર સુવર્ણ સરસ છે, એમ ભક્તિ સાધન સરસ. વૃક્ષોમાં જેમ બાવનું ચંદન, ગમે એવો જીવ આદિ વ્યાધિની ઉપાધિથી તપેલો હોય પણ જેના હૃદયમાં ભક્તિ આવે ને તરત ટાઢો થઈ જાય, ટાઢો થઈ જાય. જેનો જીવ ભગવાનમાં હેતે યુક્ત લાગી જાય છે એને બસ એક જ થાય છે, શું પૂછો છો મુજને હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. ભગવાનની મૂર્તિ અને ભગવાનમાં હેત થઈ ગયું ને એટલે એને પછી આ લોકની અંદર કાંઈક થોડું વધી જાય ઘટી જાય કશું થાય નહીં. એવા કેટલા ભગવાનના ભક્તો ગૃહસ્થ આશ્રમમાં છે. ત્યાગ આશ્રમની અંદર તો આવી ભક્તિ હોય અને ઉપાધિઓ ઓછી છે, પણ ગૃહસ્થ આશ્રમની અંદર રહેલા ભગવાનના ભક્તો આવા કેટલાય છે જેને આ જગતનું કશું જ બંધન નથી કરી શકતું. ભક્તિવાન જેના હૃદય છે, ભક્તિ જેની અંદર ભગવાનની કૃપાથી, ગુરુજી જેવા મોટા સદગુરુની કૃપાથી, સંતો ભક્તોના રાજીપાથી જેના હૃદયમાં ભક્તિનો નિવાસ સદાય થયા જ કરે છે, વધ્યા જ કરે છે, ભક્તિનું લેવલ વધ્યા કરે છે, ભક્તિનું લેવલ વધ્યું એને જ કહેવાય ભગવાનમાં હેત. પડે પડે આપણે કોઈ શાસ્ત્ર વાંચતા હોઈએ, કોઈ કથા સાંભળતા હોઈએ, કીર્તન ગાતા હોઈએ, સત્સંગની કોઈ સેવા કરતા હોઈએ, બધાની અંદર આપણને આમ ભગવાનની અનુભૂતિ, ભગવાન સાથે ટચ થયા કરે, એનું નામ ભક્તિ છે. ભગવાન ટચ થયા કરે. જેવી રીતે આ હોલમાં હીટર ચાલુ હોય તો આપણે હોલના કોઈ પણ ખૂણામાં જઈએ તો શાનો અનુભવ થાય? ગરમીનો અનુભવ થાય ને. જમવા બેઠા હોય આ હોલમાં તો પણ આપણને ગરમીનો અનુભવ થાય, સૂતા હોય તો પણ ગરમીનો અનુભવ થાય. એમ ભક્તિ એવી છે, એ કોઈ પણ ક્રિયા કરતો હોય પણ એને અનુભવ ભગવાનનો થયા કરે, ભગવાનનો અનુભવ ટચ થયા કરે. ભગવાન ટચ થાય એ ભક્તિની તાકાત છે, સતત અનુભવાય એ ભક્તિની તાકાત છે. મંદારમાં સાર બહુ બાવના ચંદન, પાષાણમાં સાર પારસ, પારસ મની લોઢાને અડે તો લોઢું સોનું થઈ જાય, એમ ભક્તિ જેના હૃદયમાં આવે એ જીવ મટીને મુક્ત બની જાય છે. સપ્ત ધાતુમાં સરસ સુવર્ણ, સુવર્ણને ગમે એટલું તપાવો ક્યારેય પણ ઓછું ન થાય
એમ ભક્તિ જેના હૃદયમાં આવે એને ગમે એવા દુઃખ આવી પડે, એને ગમે એવા આધિ વ્યાધિને ઉપાધિના દુઃખ આવે, એમાં ગમે એટલો તપે, પણ ભક્તિમાં રંચ માત્ર મોડો ન પડે, રતિવા સરસ થાય પણ ક્યારેય સત્સંગની અંદર ભગવાનના હેતમાં એ પાછો ના પડે, એવું ભક્તિરૂપી સાધન છે. જેમ પન્ન ગારી પંખીઓમાં સરસ શૈલમાં સરસ સુમેર, તેમ ભક્તિ સરસ સર્વ સાધને એમાં નથી કહું કાંઈ ફેર. જેમ પંખીઓની અંદર ગરુડ છે એ સૌથી સરસ, સૌથી ઉપર જઈ શકે, ઊંચાઈ પર જઈ શકે, સ્પીડમાં જઈ શકે અને એટલું જ સ્પીડમાં શિકાર પણ કરી શકે એવું ગરુડ, જ્યારે કોઈને ઉપમા પક્ષીઓમાં સૌથી મોટી આપવામાં આવે ને તો કે ગરુડ છે. મુક્તાનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામી તો ગરુડ જેવા છે આવું કીધું. એ ગરુડ પંખીઓમાં સૌથી સરસ છે. અને જેટલા પર્વતો છે એ પર્વતની અંદર સુમેર એટલે સુમેરુ પર્વત, જેની ઉપર આખું આ બ્રહ્માંડ, આખું બ્રહ્માંડ જે સુમેરુ પર્વતની ઉપર છે, જે સુમેરુ પર્વત એ બ્રહ્માંડને મધ્ય રહેલો છે, એવો સોનાનો આખો સુવર્ણથી સુમેરુ ઉપર જ આખું આ આખું જેટલી રચના છે સુમેરુ ઉપર ઉભેલી છે. એમ સ્વામી કે ભક્તિ છે ને, ધર્મ હોય, વૈરાગ હોય, જ્ઞાન હોય, શ્રદ્ધા હોય, બીજા કોઈ પણ સાધનો હોય, એ બધા જ સુમેરુરૂપ ભક્તિને આસપાસ હોય ને તો શોભે. ભક્તિ સુમેરુની જગ્યાએ છે, ભક્તિ ગરુડની જગ્યાએ છે. જેમ તેજોમય તનમાં સરસ સૂર્ય, શીતળ તનમાં સરસ શશી, તેમ ભક્તિ સરસ સર્વે રીતે આપું ઉપમા એને કસી. સ્વામી કહે છે જેમ તેજોમય તનમાં સરસ સૂર્ય, એકદમ સૂર્ય છે, એ સૂર્યનું તેજ કેવું હોય, સૂર્યદેવ પોતે, અહીંથી આપણે સૂર્યદેવને જોઈએ છે તોય કેવા લાગે છે, તો સૂર્યદેવને નજીકથી જોયે તો કેવા લાગે, જોઈ જ ના શકાય, પણ જો એવી દ્રષ્ટિ મળે ને જોઈ શકે તો કેટલું તેજ હોય. અહીં જો પૃથ્વી પર કિરણો આવે છે તો આખી પૃથ્વી પ્રકાશિત કરી દે છે, એ સૂર્યદેવ એની પોતાની મૂર્તિ કેવી હોય, ત્યાં આગળ કેટલું તેજ હોય. શીતળ તનમાં સરસ સસી, અને ચાંદો છે એ અતિ શીતળતાને આપવાવાળો છે, પ્રકાશમાં અતિશય શીતળ અને તેજની અંદર અતિશય તેજયમાને સૂર્ય છે. એમ ભક્તિને સૂર્યની પણ ઉપમા આપી અને ચંદ્રની પણ ઉપમા આપી, કારણ કે ભક્તિ છે એવી પ્રકાશવાન છે. જેમ સૂર્યની આગળ અંધારું ક્યારેય જઈ શકે, અંધારાને ક્યારેય એમ વિચાર આવે કે મારે સૂર્યના લોકમાં પહોંચવું છે તો અંધારું કેદી પહોંચે, બોલો, એની એક હજાર પેઢીને લાખ પેઢી જતી રહે, અંધારાના અંધારાના અંધારાનું અંધારું હોય એ વિચારે ઠેક સૂર્યના લોકમાં જઈને અંધારું કરવું છે, તો જેમ જેમ જાય એમ એમ એનો નાશ થાય, સૂર્યથી જેમ નજીક જાય એમ એનો નાશ થાય, પણ સૂર્યના લોકમાં અંધારું ન કરી શકે. એમ ભક્તિ જેના હૃદયની અંદર એવી આવે છે એને ક્યારેય પણ અજ્ઞાનરૂપી અંધારું, એને ક્યારેય પણ માયાનું અંધારું, એને માયાના બંધનરૂપ અંધારું નથી આવતું, એ તો તેજસ્વી પ્રકાશમાન. જેમ શરીર આખું સૂર્યનું શરીર જેમ તેજોમય હોય એવું ભક્તિવાન છે, એ ભક્તિવાનનું હૃદય તેજોમય હોય, કોઈ પણ માયાનો અંધકાર એને બાંધી ન શકે. અરે આ લોકની પંચ વિષયની જાળરૂપી માયા તો ન બાંધી શકે, પણ ઈશ્વરથી માંડીને પ્રકૃતિ પુરુષ સુધીની ઐશ્વર્યરૂપ માયાનું જાળું પણ એને નથી બાંધી શકતું. જે ઈશ્વરો ઉપર, વૈરાજ પુરુષો ઉપર જે માયાનું આવરણ શાસ્ત્રો કહે છે, મધ્યના 31માં મહારાજ કહે છે જેમ જીવને માયાનું બંધન છે એમ વૈરાજ પુરુષને પણ માયાનું બંધન છે. એ વૈરાજ પુરુષ છે, એનો બાપ છે, સમર્થ છે, એને છોડાવે છે. એવી જે માયા, એનું અંધારું, એને પણ ભક્તિવાળો, ભક્તિવાળાને એ અંધારું પણ બાંધી શકતું નથી, એટલો પ્રકાશમાન થાય છે. કહેતા ભગવાનની મૂર્તિને, ભગવાનના મુક્તોને, ભગવાનના ધામ સિવાય કોઈ ઓરા ધામમાં, કોઈ ઓરા લોકમાં, કોઈ ઐશ્વર્યમાં, કોઈ બીજી મોટાઈમાં, કોઈ બીજા પદમાં
એ ક્યારેય બંધાઈ નથી શકતો, એટલો તેજવિમાન, એટલો પ્રકાશમાન હોય છે. અને શીતળ ભક્તિ એ હૃદયમાં એટલી શીતળતા આપે છે, એટલી ટાઢક આપે છે. એવો ભક્તિવાળો જ્યાં બેઠો હોય, એવો ભક્તિવાળાને કોઈ મળે, એનું હૃદય ટાઢું 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 થઈ જાય. એવા ભક્તિવાળાની કોઈ વાત સાંભળે, એવા ભક્તિવાનના કોઈ દર્શન કરે, એવા ભક્તિવાનની સાથે કોઈ રહે, એવા ભક્તિવાન પુરુષને કોઈ યાદ કરે. શીતળ જેમ ચાંદો છે એ શીતળતાને આપે છે, એમ એવા ભક્તિવાન એના પોતાના હૃદયમાં પણ શીતળતા હોય અને બીજાને પણ સંભાળતાની સાથે, સહવાસની સાથે, વાત કરવાની સાથે, ક્રિયાની સાથે બીજાને પણ ટાઢા કરી દે, એવું ભક્તિવાન પાસે સામર્થ્ય આવે છે. એટલે અહીં આગળ ઉપમા આપે છે એને સૂર્ય અને ચંદ્રની. જેમ પાત્રમાં અક્ષય પાત્ર સરસ, નાનામાં સરસ સુવર્ણ મોર, તેમ ભક્તિ સરસ છે ભવમાં, એમ લખ્યું છે ઠોરમ ઠોર. જેમ અક્ષય પાત્ર જેની પાસે હોય એને અક્ષય પાત્રની અંદર ક્યારેય કોઈ વસ્તુ ખૂટે જ નહીં, એમાં રહેલ વસ્તુ ખૂટે જ નહીં અક્ષય પાત્રની, એવી રીતે ભક્તિ જેના હૃદયમાં હોય એની પાસે ક્યારેય કશું ખૂટે નહીં. નાનામાં સરસ સુવર્ણ મોર, જેટલા રૂપિયા કહેવાય છે એમાં સુવર્ણ મોર છે ને એ સૌથી અધિક કહેવાય, એવી રીતે ભક્તિ આ ભવમાં સૌથી સરસ છે એમ સ્વામી કે ઠોરમ ઠોર, એટલે બધા જ શાસ્ત્રોમાં આવું લખેલું છે. જેમ પંચભૂતમાં શૂન્ય સરસ, સર્વે અમર માય અમરેશ, તેમ ભક્તિ સરસ ભગવાનની, એમાં નથી ફેરલવલેશ. પંચભૂત છે, પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશ, એમાં આકાશ સૌથી સરસ છે, એને ક્યારેય કોઈ પાસ લાગતો નથી. આકાશને કોઈ પાસ ના લાગે, જળ હોય તો એને પાસ લાગે, એમાં કંઈક ભળે તો એ જળ સુંદર હોય તો એ બદલાઈ જાય, ગટરનું પાણી થઈ જાય તો બદલાઈ ગયું. પૃથ્વી છે તો એમાં એ પાસ લાગે, વાયુ છે તો એમાં સુગંધ દુર્ગંધ બે લાગે, પણ આકાશને કોઈ પાસ ના લાગે. આકાશ આ ચારેય ભૂતની અંદર હોવા છતાં પણ આકાશને કોઈ પણ પ્રકારનો પાસ લાગતો નથી, નિર્મળ છે, સર્વથી શ્રેષ્ઠ છે. આકાશ બધે જ છે, છતાં પણ કોઈ જગ્યાએ ક્યારેય આકાશ બગડ્યો એવો આકાશ દેખાતો નથી, એવી રીતે ભક્તિ સર્વથી સરસ છે. જેટલા સાધન છે બધા જ સારા છે, સાચા છે, પણ ભક્તિ જેવું તો કાંઈ નથી. નાનામાં સરસ, સર્વે અમરમાં અમરેશ, દેવતાઓમાં જેમ ઇન્દ્ર છે, ઇન્દ્ર રાજા સર્વથી ઉપર કહેવાય, એવી રીતે ભક્તિ ભગવાનની સૌથી સરસ, એમાં ફેર નહીં લઉં લેશ. સ્વામી કે કોઈ ફેરફાર એમાં થઈ શકે એમ નથી, એવી ભક્તિ છે. અત્યારે તો સ્વામી ભક્તિની વાત કરે છે ને, ઉત્કૃષ્ટ ભક્તિ, એટલે અહીં એવી વાત આવશે. જેમ કૂંપે સરસ રસ કૂંપકા, ભૂપે સરસ પ્રિય વ્રત, રૂપે સરસ કામ દેવ કહીએ, તેમ ભક્તિથી નૃત્ય બીજા કૃત્ય. સ્વામી કે જેવી રીતે જેટલા રાજાઓ છે એમાં પ્રિયવ્રત રાજા સૌથી અધિક કહેવાય છે, જેવી રીતે કામદેવ છે એ રૂપની અંદર સૌથી અધિક કહેવાય છે, એવી રીતે ભક્તિ છે એ ભક્તિ સિવાય બીજા બધા જ સાધન છે એ બધા ન્યૂન કહેવાય છે. ભક્તિ સિવાય બધું જ ન્યૂન કહેવાય, બાકી ભક્તિથી કોઈ શ્રેષ્ઠ સાધન નથી, એમ સ્વામી કહે છે. કર્તવ્ય કરીને કાંઈક પામે, તેવા મે કોઈ કાળે કરી, ભક્તિ એ ગતિ નિર્ભયતી, એમ શ્રીમુખે કહે છે શ્રી હરિ. સ્વામી કે કદાચ બીજું કંઈક કરીને કશું પામે, પણ કોઈક દિવસ એનો નાશ થઈ જવાનો છે, પણ જે ભક્તિએ કરીને જે મળે છે, નિર્ભય ગતિ મળે છે, એમ ભગવાન પોતે કહે છે. બાકી બધાયના ફળ એવા મળે છે કે આજે હોય અને કાલે કદાચ નાશ પણ પામી જાય.
સૌભ્રી ઋષિનો વૈરાગ્ય કે ત્યાગ ઓછો નહોતો. 60,000 વર્ષ યમુનાના ધરામાં ઉભા રહ્યા એનો ત્યાગ, વૈરાગ્ય, આત્મનિષ્ઠા, જ્ઞાન એ કેટલું પ્રબળ હશે. અને જ્યારે યમુનાના ધરામાં જે કંઈ સૌભ્રી ઋષિને એક્સિડન્ટ થઈ ગયો પછી પણ એ જ્ઞાન કેટલું હશે કે એમને તો શ્રીમદ ભાગવત એમ કહે છે એમની સાથે જે હેતે કરીને જોડાના બધાનું કલ્યાણ થયું. આવા સમર્થ હતા, આ કોઈ અસમર્થ નહોતા. શાસ્ત્રમાં જેની વાતો લખાણી છે એ બહુ સમર્થ હતા, બહુ સમર્થ હતા. કોઈક ભગવાનની ઈચ્છાથી કંઈક એમાં કસર બતાવવા માટે કંઈક કસર હોય એ પરમાત્માનો ને એવા મોટા મોટા જે હોય એનો વિષય છે. પણ એમાંથી ચોક્કસ એટલો ખ્યાલ તો આવે જ છે કે ગમે એટલું ત્યાગ, વૈરાગ્ય, આત્મનિષ્ઠા આદિ હોય પણ એની માથે વિઘન તો ખરું. પણ ભક્તિવાળો જે છે એવી ભક્તિ, ભક્તિમાં જે સામાન્ય ભક્તિ કરતા હોય એવું નહીં, આપણે જે ભક્તિ, આપણે ભક્તિ શબ્દ સાંભળીએ ને એટલે આપણે ભક્તિ એટલે એવું સમજીએ કે મંદિર જઈ આવવાનું, દીવો કરી દેવાનો કે આરતી કરી દેવાની એટલે ભક્તિ થઈ ગઈ, એવી ભક્તિ નહીં. ભગવાનમાં હેત, હેતનો દોરો જો જોડાયેલો નથી. હમણાં જ ગુરુજીએ ભક્તિની વ્યાખ્યા સમજાવી હતી ત્યારે કીધું હતું, ભક્તિનો તાર જો ભગવાન સાથે જોડાતો નથી, હૃદયનો તાર જો ભગવાન સાથે જોડાતો નથી, તે ભક્તિ બનતી જ નથી, ક્રિયા બની જાય છે, ક્રિયા બની જાય છે. માટે હૃદયનો તાર ભગવાન સાથે જોડાવો અને પછીથી થતી ક્રિયા એ ભક્તિ બની જાય છે. અને એવી જે ભક્તિ છે એ નિર્ભય ગતિને આપવાવાળી છે. એવી ભક્તિ કરવા માટે ઉપવાસો કરવાની જરૂર નથી, એવી ભક્તિને કરવા માટે હિમાલયમાં જવાની જરૂર નથી, એવી ભક્તિને કરવા માટે બસ ભગવાનમાં હેત કરવાની. પૂર્વે જે સંતો ભક્તોએ હેત કર્યું, વર્તમાન કાળે જે સંતો ભક્તોને મહારાજમાં હેત છે આપણે જોઈએ છે, આપણને મળેલા ગુરુજીમાં જે મહારાજ પ્રત્યેનું હેત છે એને આપણે જોઈએ છે, જે ભક્તિ છે એને જોઈએ છે, એ ભક્તિ એનો વિચાર કરીને એવા સદગુરુ, એવા સંતો ભક્તો, એની કૃપાને મેળવી મેળવીને, રાજીપાને મેળવી મેળવીને ભક્તિ આપણા હૃદયમાં આપણે પ્રગટ કરી શકીએ છીએ. ભગવાન પછી કૃપાએ કરીને આપે છે. હેમ ભક્તિ ભગવાનની વર્ણવે સૌથી સરસ, એમ ભક્તિ ભગવાનની સ્વામી કે બધાથી સરસ વર્ણવી. નિષ્કુળાનંદ કે તે વિના બીજા નિશ્ચે દેખાડ્યા નરસ. સ્વામી કે વિનાના બધા મેં નરસ બતાવ્યા છે, શાસ્ત્રોએ નરસ બતાવ્યા છે, ભગવાને પણ આમ જ કીધું છે, અને હું પણ સ્વામી કે અત્યારે એમ જ કહું છું કે આ જે ભક્તિ વિનાના બીજા જેટલા બધાય સાધનો છે એ બધાય નરસ છે, કહેતા એના માથે વિઘ્ન છે. પણ ભગવાનની આવી મહાત્મ જ્ઞાને સહિત જે યથાર્થ ભક્તિ છે એમાં વિઘન નથી. માટે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય એ તો બધુંય એના લિમિટમાં જ્યાં જરૂર છે એટલું જરૂર જ છે, પણ ભક્તિ ઉપર વધારે વજન આપી આપણા હૃદયનો તાર ભગવાન સાથે વધુમાં વધુ જોડાય. જે કાંઈ કરીએ એની અંદર આર્ત નાદે આપણો ભગવાનમાં આપણી વૃત્તિઓ, એ વૃત્તિઓ ભગવાન તરફ વળે એવો સ્વામી કે પ્રયત્ન કરીએ, એ જ આ ભક્તિનિધિ કડવાનો સ્વામી આપણને તાત્પર્ય કહે છે. કડવું સાત અહીં આગળ પૂર્ણ થયું છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ.